હેલો એવરી વન માય સેલ્ફ સોનેશ ઠક્કર વેલકમ એવરીબડી એટ ન ક્લાસીસ મિત્રો આજે આપણે ડિપ્લોમા મેથ્સ ટુ ઇન્ટીગ્રેશનની જે સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ એનું ફર્સ્ટ લેક્ચર છે જેમાં આપણે ઇન્ટીગ્રેશનના વેરી ફર્સ્ટ કન્સેપ્ટ ડિસ્કસ કરીશું ફોર્મ્યુલા ડિસ્કસ કરીશું અને વેરી ફર્સ્ટ એનો સિમ્બોલ ડિસ્કસ કરીશું મિત્રો સિમ્બોલ એનો આવો છે ઇન્ટીગ્રેશન ડીએક્સ હવે વેરી ફર્સ્ટ તમને ક્વેશ્ચન થાય કે સર ઇન્ટીગ્રેશન શું છે તો મિત્રો ઇન્ટિગ્રેશન એ ડેરીવેટિવનું રેસિપ્રોકલ છે એક નોર્મલ જનરલ લેંગ્વેજમાં વાત કરીએ તો ચલો સ્ટાર્ટ કરીએ સિમ્બોલ છે ઇન્ટિગ્રેશન ડીએક્સ હવે તમને એવો ક્વેશ્ચન થાય કે સર આ અહીંયા જે ડીએક્સ લખ્યું છે એ શું ઇન્ડિકેટ કરે છે સમજાવો મિત્રો આપણે ડેરીબિટિવમાં આવું લખતા હતા ડી બાય ડીએક્સ તો અહીંયા લખેલો એક્સ શું ઇન્ડિકેટ કરતો હતો વેરિયેબલ જેવી રીતે આપણે આવું લખતા હતા કે ડી બાય ડીટી તો અહીંયા લખેલો ટી શું ઇન્ડિકેટ કરતો હતો વેરિયેબલ જેવી રીતે કે ડી બાય ડીટા તો અહીંયા લખેલો ઠીટા શું ઇન્ડિકેટ કરતો હતો વેરિયેબલ એક્ઝેક્ટલી એ જ રીતે ઇન્ટીગ્રેશનમાં પણ જો અહીંયા ડીએક્સ લખ્યું હોય ધેટ મીન્સ રેફરન્સ વેરીએબલ એક્સ છે જો અહીંયા ડીટી લખ્યું હોય ધેટ મીન્સ રેફરન્સ વેરીએબલ ટી છે અને જો ડી લખ્યું હોય ધેટ મીન્સ રેફરન્સ વેરીએબલ ઠીટા છે હવે રેફરન્સ વેરિયેબલનો શું મતલબ કે જો અહીંયા ડીએક્સ હોય તો આપણે માત્ર એક્સવાળા ફંક્શનનું જ ઇન્ટિગ્રેશન કરી શકીએ જો અહીંયા ડીટી હોય તો માત્ર ટીવાળા ફંક્શનનું જ ઇન્ટિગ્રેશન કરી શકીએ અને જો અહીંયા ડીઠીટા હોય તો માત્ર ઠીટાવાળા ફંક્શનનું જ ઇન્ટિગ્રેશન કરી શકીએ યાદ કરો મિત્રો માં આપણે બધી બહુવાર રિપીટ કર્યું છે કે ડેરિવેટિવ ઓલવેઝ વેરિએબલ અથવા ફંક્શનનું થાય સેમ રૂલ અહીંયા પણ એપ્લાય થાય છે કે ઇન્ટિગ્રેશન પણ ઓલવેઝ વેરિએબલ અથવા ફંક્શનનું જ થાય ક્લિયર एवरीवन ચલો સ્ટાર્ટ કરીએ ફોર્મ્યુલા બાજુ આગળ વધીએ ફોર્મ્યુલા નંબર વન વેરી ફર્સ્ટ ફોર્મ્યુલા એક્સ રેસ ટુ એન ઇઝ એક્સ રેસ ટુ એન પ્લસ વન અપોન એન પ્લસ વન પ્લસ સી જ્યાં સી ઇન્ડિકેટ કરે છે કોન્સ્ટન્ટ અને સાથે સાથે કંડિશન આપી છે એન ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ વન તમને વિચાર આવે કે સર આ કંડિશન શું કહેવા માંગે છે એન ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ વન મિત્રો ધ્યાનથી નોટિસ કરો કે જો તમે અહીંયા એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન લેશો તો માઇનસ વન પ્લસ વન શું થઈ જશે ઝીરો અને એનીથિંગ અપોન ઝીરો ઇઝ વોટ ઇન્ફિનિટી તો પછી ફોર્મ્યુલા એક્ઝિસ્ટ જ નહીં કરે એટલા માટે કંડિશન નેસેસરી ક્લિયર સર ચલો સેકન્ડ ફોર્મ્યુલા ઇન્ટીગ્રેશન વન ડીએક્સ એક્સ પ્લસ સી જ્યાં સી ઇન્ડિકેટ કરે છે કોન્સ્ટન્ટ આ મેં તમને માત્ર સમજાવવા માટે લખ્યું છે મેક શ્યોર કે તમને ડિસ્ટર્બ નથી કરતું ઇન્ટીગ્રેશન ઇ રેસ ટુ એક્સ ડીએક્સ શું આવશે મિત્રો ઇ રેસ ટુ એક્સ સી યાદ કરો મિત્રો ઇ રેસ ટુ એક્સનું ડેરીવેટિવ શું હતું ઇ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ ઇટ ટુ ધ બેઝ ઓફ ઇ પણ ઇન્ટીગ્રેશનમાં ફોર્મ્યુલા થોડીક ચેન્જ થાય છે

ચલો આગળ વધીએ ઘણી બધી સિમિલારિટી છે ડેરીવેટિવ અને ઇન્ટિગ્રેશનમાં એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે હવે આગળના ફોર્મ્યુલા જોઈશું તો વધારે ખબર પડશે ઇન્ટિગ્રેશન સાઇનેક્સ ડીએક્સ ઇઝ ટુ આન્સર શું છે માઇનસ કોસેક્સ પ્લસ સી મિત્રો યાદ કરો સાઇનેક્સનો ડેરીવેટિવ શું છે કોસેક્સ પણ ઇન્ટિગ્રેશન માઇનસ કોસેક્સ છે ધ્યાન રાખજો ઇન્ટિગ્રેશન કોસેક્સ ડીએક્સ ઇઝ ટુ શું છે ફોર્મ્યુલા સાઇનેક્સ પ્લસ સી તો યાદ કરો કોસેક્સનો ડેરીવેટિવ શું છે માઇનસ સાઇનેક્સ પણ ઇન્ટિગ્રેશન થાય છે સાયનેક્સ કોઈ બી એક જ વસ્તુ યાદ રાખવાની સપોઝ હું તમારી જગ્યા પર એઝ અ સ્ટુડન્ટ છું તો હું શું યાદ રાખીશ કે સાયનેક્સનું ડેરિવેટિવ શું થાય છે કોસેક્સ દેટ મીન્સ ઇન્ટિગ્રેશન માઇનસ કોસેક્સ કોસેક્સનું ડેરિવેટિવ શું થાય છે માઇનસ સાયનેક્સ તો નું ઇન્ટિગ્રેશન થઈ જશે પોઝિટિવ સાયનેક્સ આ રીતે ટેકનિકલી યાદ રાખો તો લાંબો સમય યાદ રાખી શકશો બરાબર ચાલો આગળ વધીએ સેક્સ સેક્સક્વેર એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન પ્લસ સી મિત્રો એક્સ ડેરીવેટિવ થાય છે એક્સ પણ સેક્સવેર એક્સનું ઇન્ટીગ્રેશન થાય છે ટેન એક્સ ક્લિયર છે ઇન્ટીગ્રેશન સેકેક્સ ઇન્ટુ ડેનેક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે સેક એક્સ પ્લસ સી સેકેક્સનું ડેરીવેટિવ શું છે સેકેક્સ ઇન્ટુ ટેનએક્સ પણ સેકેક્સ ઇન્ટુ ડેનેક્સનું ઇન્ટીગ્રેશન શું આવે છે સેકેક્સ ક્લિયર છે ઇન્ટીગ્રેશન કોસેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે માઇનસ કોટ એક્સ પ્લસ સી તો યાદ કરો મિત્રો કોટ કોટેક્સનો ડેરીવેટિવ શું થાય છે માઇનસ કોશેક સ્કવેર એક્સ હવે આ બાજુ તો માઇનસ ના રહેવા દેવાય એટલે માઇનસ પેલી બાજુ મોકલી દીધો અને પલટાઈ દીધું કે ઇન્ટિગ્રેશન ઓફ કોશે શું થઈ જશે તો કે માઇનસ કોટ એક્સ પ્લસ સી ઇન્ટીગ્રેશન કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે ફોર્મ્યુલા માઇનસ કોસેક એક્સ પ્લસ સી યાદ કરો ધ્યાનથી કે કોસેક એક્સનું ડેરીવેટિવ શું થતું હતું માઇનસ કોસેક એક્સ કોટ એક્સ માઇનસ પેલી બાજુ મોકલી દીધો તો ઇન્ટિગ્રેશન ઓફ કોસેક એક્સ ઇન્ટુ કોટેડેક્સ ડીએક્સ શું થઈ જશે માઇનસ કોસેક એક્સ પ્લસ સી ક્લિયર છે મિત્રો તો અહીંયા ઇલેવન ફોર્મ્યુલા સાથે આપણું ફર્સ્ટ લેક્ચર કમ્પ્લીટ થાય છે બધી ફોર્મ્યુલા નહીં ક્લિયર એવરી ઓકે તો આના પછીનો જે વિડિયો આવશે આપણું લેક્ચર ટુ હશે એમાં આગળ બીજી ફોર્મ્યુલા જોઈશું ઓકે સો થેન્ક યુ એવરી